નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારા યુટ્યુબ ચેનલ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના સમાચાર આવી ચૂક્યા છે તમારી સામે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સમાચાર છે જેને ઘણા સમયથી લોકો રાહ જોઈને બેઠા હતા, છેલ્લી ભરતી ગઈ અને અગાઉ અમે જેવી રીતે તમને સંકેત આપી દીધો હતો કે ભાઈ કોન્સ્ટેબલની નવી ભરતી જે છે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તો કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત બાબતે મળ્યા છે સરસ મજાના સમાચાર. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો. સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો, જેનું નામ છે ટ્રેકિંગ 3, જ્યાં તમને પોલીસ કોન્સ્ટેબલને રિલેટેડ ઉપરાંતમાં ઘણી બધી માહિતી તમને ત્યાં મળી જશે. તો તમે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો, સર્ચ કરવાનું છે ટ્રેકિંગ 3. વિદ્યાર્થી મિત્રો, રાજ્યમાં પીએસઆઈની ખાલી 400 જગ્યા ભરવા અને લોકરક્ષકની 9000 જગ્યાઓ માટે ભરતી કરાશે. અમદાવાદ તારીખ 27 ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર રચાયા બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ એવું થઈ શકે આ માહિતી તમને મળી હોય, કદાચ આપણે લેટ હોય તો પણ જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી બાબત છે. ગૃહ વિભાગમાં નવે ભરતી કરવા વિચારણા કરવા આવી છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી. વિદ્યાર્થી મિત્રો, 9000 જગ્યાઓ કે ઓછી ન કહેવાય, સાથે સાથે 10 વર્ષનું કેલેન્ડર પણ બહાર પાડી શકે છે તેવું આપણા હર્ષ સંઘવીએ કીધું છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની જાહેરાત છે. આ બેઠકમાં આગામી સમયમાં એલઆરડી અને પીએસઆઈ ભરતીને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને માહિતી મળી છે તેમાં કંઈ કહેવાયું છે કે 13000થી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે તમારા મિત્રો સુધી ખાસ શેર કરજો, જેઓ લોકો કોન્સ્ટેબલ અને પોલીસની તૈયારી કરી રહ્યા છે. તો આજના વિડીયોમાં આટલું, મળીએ છે નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.